હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આજે બનાવીશું બટેકા પૌવા. તો બટેકા પૌવાની રેસીપી જોવા માટે જો, પૌવા વઘારવા માટે મેં ડુંગળી લીધી છે, લીલા મરચાં કાપીને રાખ્યા છે, આ બટેકા છે, આ શિંગદાણા. ચૂલો સળગાવી દીધો છે. આપણે પહેલાં તેલ નાખીશું. અમે સિંગ તેલ ઘરે જ બનાવીએ છીએ મિત્રો. અમે ઘરે મગફળી વાવી છીએ અને પછી મગફળી પીલાવી અને સિંગ તેલ બનાવીએ છીએ. રાઈ અને જીરું. રાઈ જીરું કકડી ગયા છે, હવે નાખશું ડુંગળી. પહેલાં મરચાં નાખી દઈ. મીઠી લીમડીના પત્તા, પછી એના ઉપર આપણે ડુંગળી નાખી દઈ. હવે થોડુંક મીઠું નાખી દઈ, જેથી આપણા ડુંગળી બટેકા મસ્ત રીતે બફાઈ જાય. હવે હલાવી નાખીશું. મસ્ત સ્મેલ આવે છે મરચાની. ડુંગળી મરચાં બફાઈ ગયા છે, શેકાઈ ગયા છે. હવે બટેકા નાખી દઈ. હવે હલાવી નાખીશું. બટેકા તેલમાં નાખ્યા પછી મીઠું નાખવાથી બહુ મસ્ત રીતે બટેકા પાણી વગર પણ પોચા થઈ જાય છે. હવે આપણે હળદર મરચું નાખી દઈએ. પૌવામાં હળદર વધારે હોય તો કલર મસ્ત પકડે છે પીળો. અમે તીખું ઓછું ખાઈએ એટલે મરચું ઓછું જ નાખ્યું. બટેકા મસ્ત રીતે બફાઈ ગયા છે. હવે આપણે નાખી દઈશું અંદર પૌવા. હવે મસ્ત રીતે હલાવી નાખશું. હવે જુઓ, આપણે આમાં થોડીક ખાંડ નાખી દઈશું. ખાંડ બહુ વધારે નહીં નાખવાની દોસ્તો, થોડીક જ નાખવાની. અને એના ઉપર હવે નાખી દઈશું લીલા ધાણા. લીલા ધાણાનો સ્વાદ બહુ મસ્ત આવે છે, સુગંધ પણ બહુ સરસ આવે છે. તો સારું, ચલો દોસ્તો આવી જાઓ, બટેકા પૌવા ખાવા તૈયાર છે. આવજો, બાય. આવી જાઓ. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો.